ए सब को येने नो कहती अपड़े साली रहती सबुड़ी को येने नो कहती अपड़े साली रहती हौ माने अपने करिए खेती दाड़ी उनी बात तू कई नो देती सबुड़ी को येने नो कहती अपड़े साली रहती हवे तमारो पे तू तोरे ते सारवा मणो ते पण मैं कीधु ते हांभळ्यो हो आपणे रेती साळवा दाड़ी आयवा नी कोई कहती नी एम લગામ આખાને એમ છે કે આપણે ખેતી કરી તો પછી અમને માલવા દે ને દાડિયા જઈએ એવું શું કામ કેવું આપણને તે એમાં શું વાંધો તમને દાડી આવતા શરમ લાગે છે શરમ કાઈ નથી લાગતી હાલો વે રેતી સાળવા મણો ઘડીક ખાઈને પોરો ખાઈ લેવા દે તે પણ તમારે કેટલો પોરો ખાવો હશે હજી તો 10 બકડીયા રેતીના સેડા તે તો 10 પોરા ખાશો તે પણ હું કાઈ થોડો જીસી બીસું તે પાવડીયા પાવડીયા નાખવા માંડું તોય તે પછી પણ એમ નહીં આપણને છે ને 300 રૂપિયા દાડી આપે છે આખા દિના 600 રૂપિયા થાય તો છે ને બેદરકારી ન કરાય કામ કરવામાં પછી કાલ કોઈ નહીં બોલાવે ઈ તારું હાસું હું સસ્તો દાડી આપે ને તો સસ્તો ની રેતી સાળવી પડે તો ઈ તારું હાસું હું એક દિના સસ્તો તો મહિનાના કેટલા છે 6 ને 18 18000 રૂપિયા છે એ 18000 રૂપિયા તો જો આમના મહિનો દાડી હાલે ને તો 18000 રૂપિયા આવે બોલ તો છે ને રોજ દાડીએ જાવું જ છે અને પૈસા ભેગા કરીને કેક ફરવા જાવું છે ઈ તારું હાસું લાઈ પાવડો લાઈ રેતી સાળવા મંડી તને ખબર છે ગુજરાત ક્યાં આવ્યું તને ખબર છે નથી ખબર એટલે તને ફરવા જવાની વાત કરું છું તો એમ નહી આ બધું છે એને શું કહેવાય આમાં મારે તને ક્યાં ફરવા લઈ જવી એમ કે તો તને ભારત કે ગુજરાત કે એમાં ખબર નથી પડતી તો મારે તને ફરવા ક્યાં લઈ જવી એમ કહું એ છે ને ભારત છે દેશ છે અને એમાં ગુજરાત રાજ્ય છે અને એમાં ભાવનગર જિલ્લો છે અને એમાં આપણું ગામ છે તું તે પછી ઠીક તો એમ કયો ને મને થોડી કઈ ખબર છે તો પણ હું ફરવા જાઉં આ દાડિયા જાવી છે બરાબર છે ક્યાંય ફરવા નથી જાઉં ના ના તો છે ને અમદાવાદ ફરવા જાવી અમદાવાદ નું નામ નહીં લેતી તું અમદાવાદ નું નામ જ નહીં લેતી પણ કેમ કેમ હું અમદાવાદ માં હમણાં જઈ આવ્યો મન ખબર વગર ના તમે અમદાવાદ જઈ આવ્યા એલી તને ખબર વગર ના હું મને ખબર નથી રહી મને ખબર નથી રહી એટલે હું એ મારે છે ને ભાવનગર ઉતરી જવું તું પણ હું બસ માં બેઠો તો ને ભાવનગર ની ટિકિટ લઈને તો મારી સામે ની સીટ માં એક બેન બેઠા હતા છોકરું તેડી હાથમાં કરીમ વાળું બિસ્કિટ અને મારી સામે ની સીટ માં બેઠા હતા તે છોકરું કઢીને પોરે રોવે તે બેન શું કે ખબર છોકરા સાનુ રેજા નકરા કરીમ વાળી બિસ્કિટ છે ને એ વાળા બકુલભાઈ દઈ દે સાનુ રેજા નકરા કરીમ વાળી બિસ્કિટ બકુલભાઈ દઈ દે તે તને કહું છે ને મને એમ હતું મને હમણાં બિસ્કિટ દઈ દે આ કરીમ વાળી બિસ્કિટ મને દઈ દે ત્યાં તો સ્ટેશન આવતા જ હું થઈને અમદાવાદ પહોંચી ગયો અને ટિકિટ માસ્તર આવ્યા ને તે 501 રૂપિયા મને ડન આપ્યો તમે બિસ્કિટ હાટું છે અમદાવાદ વઈ ગયા અને 500 ડન છે ને આવ્યો ટિકિટ ભાવનગર ની હતી તો એટલે 5 રૂપિયા ના બિસ્કિટ માં 500 નો ડન ખાધો એટલે છે ને હવે તો અમદાવાદ જવું જ નથી તો તે મન ખબર વગર ના વઈ ગયા ને એટલે એવું કાઈ ન થાય પછી કે મને ખબર વગર ના તો હું વળી ક્રીમ વાળા બિસ્કિટ ની લાલચ માં ગયો તો એમ લે હું આ ઢગલો હરકો કરી નાખું હા પણ ન્યા હું કરો છો હજી ક્યાં રેતી નો ઢગલો છો છે તે ફસાઈડો હું તો ઈ તે આમ ઉભા તો થઈ જાવ હવે તોડા તોડી નહી તમારો હું આ રેતી સાળવા મણો કઠણાઈ છે મારી તો એક બાજુ દાડી ઉપતી નથી તું એટલી દાડી ઉદારી ઉત કર્યા કરે છો દાડી ઉપતી નથી કે તમે બધા પૈસા વાપરી જાવ છો કયા પૈસા હું વાપરી ગયો આપણે ભોળા દાદા ને વાડી કુસો વીણવા ગયા તા એની દાડી નું શું થયું તો એ ક્યાં ભોળા દાદા એ દાડી આપી છે તોય તે હું થોડા કઈ પૈસા વાપરી ગયો ખોટું બોલો માવા તમે તને વિશ્વાસ નહી ચાવતો પાછી કે ખોટું બોલો માં જો હું છે ને અત્યારે ભોળા દાદા પાસે જાઉં છું દાડી લઈને તાવ તું સારી એકલી રેતી અને પાછા છે ને હટ આવજો હું એકલી રેતી નહી સારું આ ઓ હો હો સાંભળા તો જો પાક્યા ને પાક્યા તો છે પણ મારે સડવું કેમ સડાતું તો નથી હે ઓ આહ હો હો ભોળા દાદા હું જવો છો આ જો ને જાંબુડા કેટલા પાક્યા હા એ પણ આમ જોવો તો ખરા આખો જાંબુડો ભરાઈ ગયો હો અરે જાંબુડો જોઈ જોઈ ને તો મારા મોઢામાં પાણી આવે હે તો
તે પણ પાડો ને તો ખાઈ પણ ઉપર ચડાવવું જોઈએ ને હે તો તો આ પછી જોઈજો હામું જો અને મોઢામાં પાણી લાવો બીજું હું અને હું કઈ ભરા દાદા હા હું ઓલી દાડી લેવા આવ્યો કઈ દાડી હવે તેજી તમારામ કુસો વીણવાનો તો આવ્યા હા ઈ દાડી કુસો વીણવા આવ્યો તો તું પણ તે હળગાવો ક્યાં છેડે આંબા એઠે તે મારો આંબો તે મારો આંબો હળગાવી દીધો તો પણ તમે કીધું તો શેડે પાછો કુસો હળગાવી નાખજો તો ન્યાય મેં હળગાવ્યો તો હવે આંબો હળગી ગયા એમાં અમારે શું કરવું પણ મારે તો ખોટ ગઈ ને જો બોલો જો દાડી માંગવા આવ્યા તા હવે તમે પાછા બધા રોદણા રોવા બેઠા ખોટ ગઈ નામ છું દાડી આપી જો અમારી હવે દાડી ન મળે હું ન મળે તો પછી જાંબુડા આપી જો હલો હા જા જાંબુડા ખા તો ક્યાં પીડ્યા ક્યાં પીડ્યા હું ઉપર છે તો ન્યા કઈ મારથી થોડું સડાવ આમ તમે થડી તો જોવા એનું તો તો હું ન ખાવ મારથી સડા તું ઉપર હોય તો એક કામ કરી તમને છે ને હું ઉત્સાહ કરું તમે છે ને જામુડા આંબી આંબી મને અંબાવો બરાબર હું ભેગા કરું ને આપણે બે ખાઈ તો હા હા હાલો તો જો હાલો એ છે ને પડા દાદા જો પડા દાદા હાલો અંબાવો હા પડા દાદા ઓણ પણ બહુ મોટા મોટા જાંબુડા છે કા હા ઓ વરસાદ એવો છો ને હે ને હા અલે લાવો પાછા ભેગા કરજે ઓ ભેગા જ કરું છું પડા દાદા બકુડા હા ઓર તો કેવા નાના નાના જાંબુડા છાતા કા હા બકરાની લીંડીઓ જેવા છાતા તો પોર વરસાદ જ મોડો છે તો કા તો પછી ક્યાંથી હરકા પાકે હું ઓણ છે ને પડા દાદા હા બહુ મોટા મોટા જાંબુડા છે કા હા પાછા ભેગા કરે છે ને ભેગા જ કરું છું પડા દાદા આના ઠળિયા ન ખવાય કા ભલા દાદા અરે બકુડા આના ઠળિયા ખવાય ખવાય હા ઠળિયા થી હું જાવ ખાઈ ગયા હોય આમ જો બકુડા આના ઠળિયા ખાવી ને હા તો પેટમાં પતરી હોય ને હા તો નીકળી જાય હે હા તો ઠળિયા ખાઈ જવાય વા હે ભલા દાદા હા આ કઉ વરસાદ આવે ત્યારે કેમ જાંબુડા પાકતા છે એમાં એવું છે ને બકુડા હા આ વરસાદ નું પાણી છે ને પાલર પાણી કહેવાય ને હા એટલે જાંબુડા પાકી જાય ઠીક પાલર પાણી અડાઈ પેલા જાંબુડા પાકે એમ ને હા આપણે ડોલે ડોલે સાંટ્યું હોય તો નો પાકે હરકા નો પાકે ના રે ના હા મારે છે ને પડા દાદા હા એક જાંબુડા ફળિયામ વાવી દેવો છે પછી મારે સૌને જાંબુડા તો ખવાય અલ્યા એમ જાંબુડો સોપે કા થોડા જાંબુડા ખવાય કેમ એટલે આ છે ને જાંબુડો મારા દાદાએ સોપેલો હે આ તારે એમી જાંબુડા ભાલ્યા બો અને તારે તો બસ જાંબુડો સોય પણ તાત્કાલિક જાંબુડા ખવાય એમ થોડા ખવાય બોલો જો તો બહુ વાર લાગે મોટો કરવા જાંબુડો તો બહુ વાર જ લાગે ને ઠીક અલે બકુડા લાવો લાવો મને એટે ઉતારતો અને તું શું કરે છો ભેગા કરું ક્યાં ભેગા કર્યા પેટમાં પેટમાં ભેગા કર્યા તો એક તો હું વગા વગા ઉતારું તો પેટમાં ભેગા કરે તો તો પણ આ રામુડા તમે તાજા આપો પછી ભેગા થાય પેલા તો ખાવા જ પડે ને પછી ભેગા થાય એમ તો મને તો એમ છું તે ઢગલો કર્યો હશે ના રે ના પેટમાં ઢગલો કર્યો હું બોલા દા અને છે ને અરજી દાડી આપી જો એટલે હું નીકળું હજી પાછો દાડી માંગે તો ઉભર 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 એક તો રામુડા ખાઈ જાય પાછો દાડી માંગે ઉભર નાના દોડ ને હે દોડ 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 થાકી ગયો પોરો દાદા પોરો ખાઈ લેવા જો થાકી ગયો હા તો એક કામ કર ને હા તું પોરો ખાઈ લે મને બે જાંબુડા તો ખવડાય જાંબુડા ખાવા તમારે જાંબુડા તો ખાવા તો ને તું જાંબુડા ખાઈ ગયો મેં તો જાંબુડો ચાખ્યો નથી તો છે ને ઉભા રહ્યો તમને જાંબુડો આપી દો હાલ્યો લાય તમારા હાથમાં હતો